जीवन अमूल्य छे। भाग एक में शू कहवा मांगे छे तो के भाई शिक्षण छे महत्वनु छे पण जीवना भोगे नहीं। एक आला प्रकार करता साहित्यकारो छे चिंतन तत्वो छे लोको शू पोताना विचारो रजू करे छे एनी वात करी हती। आमा काले साहित्यकार मणिलाल पटेले एवुं कीधुं हतुं के वालीओनी अपेक्षा छे એ ભણતરમાં વધારે રહે છે અને એ અપેક્ષા મુજબ એ પોતાના બાળકોને દોડાવે છે સમાજની ખોટી દેખાદેખીના હિસાબે। એ હોવું ના જોઈએ, બાળકને જે બનવું છે એ બનવા માટેની છૂટ બાળકને આપવી જોઈએ એવું મણીલાલ કહેતા। પછી ચિંતક કૃષ્ણમૂર્તિએ શું કીધું કે ભાઈ સમાજ ત્યારે જ સમાજ બનશે જ્યારે બધા જ પ્રકારના માણસો એમાં હશે, બધા જ ડોક્ટર બનશે તો નહીં ચાલે, બધા જ એન્જિનિયર બનશે તો નહીં ચાલે, કેમ કે લાજવાળાની પણ જરૂર છે, ટ્રક ડ્રાઈવરની પણ જરૂર છે અને ડોક્ટરની પણ એટલી જ જરૂર છે અને આ બધા લોકો ભણશે તો જ સમાજ બનશે, બરાબર એવા કંઈક એના વિચારો હતા। પછી દેવેન્દ્ર પટેલે શું કીધું હતું કે ભાઈ માણસ છે એની જિંદગી પરિણામના આધારે નથી, જે પરીક્ષામાં શિક્ષણમાં નિષ્ફળ થયા છે એ લોકો પણ સફળતાના ડગલા એટલા જ આગળ ચડેલા છે। ગાંધીજીનું એનો ઉદાહરણ એક ગુલઝાર છે, ગીતકાર લોકમાન્ય તિલક છે, આઇન્સ્ટાઈન છે અને આપણે ઉદાહરણ લીધું હતું સચિન તેંડુલકર કે ભાઈ આ લોકો ભણેલા નથી છતાં પણ પોતપોતાની દુનિયામાં સરસ એવા દેશમાં અને વિદેશમાં નામ કરી ગયા છે, બરાબર। ત્યાર પછી પેજ નંબર 146 ઉપર જોઈએ છે પહેલો પેરેગ્રાફ। હવે તમે જુઓ મહાત્મા ગાંધી અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સાથે ભણનારા તેજસ્વી વિદ્યાર્થીઓના નામ પણ કોઈને યાદ છે? જ્યારે ગાંધીજી અને આઇન્સ્ટાઈન છે એ એટલા બધા પોતાના શિક્ષણકાળ દરમિયાન હોશિયાર નહોતા અને તે સમય દરમિયાન જે હોશિયાર હશે એ લોકોના કોઈના નામ આપણને યાદ નથી કે નહીં ગાંધીજીને ને કોઈ ખબર। મૂળ સવાલ પરિણામના ટકાનો નથી, પરીક્ષામાં ઓછા ટકા લાવનાર વિદ્યાર્થી જીવનમાં નિષ્ફળ જ જાય છે એમ માનવાને કોઈ કારણ નથી કે જે ઓછા માર્ક્સ લાવે છે એ લોકો સફળ નથી થતા, જીવનની પરીક્ષામાં નિષ્ફળ થાય છે એવું માની શકાય નહીં। મતલબ કે તમારા પરિણામ અને જીવન સાથે કંઈ લેવા દેવા નથી। અલબત્ત વાલીઓએ પણ હવે સાચી દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે, વાલીઓ હંમેશા બાળકોને ઉપદેશ આપવામાં જ રચ્યા પછી રહે તો લાંબા ગાળે બાળકો નકારાત્મક બની શકે છે કે આમ કરો, વાંચો, લખો, બીજી અધર એક્ટિવિટી નહીં, ના એવું નથી, બરાબર। બાળકને જે દિશામાં રસ છે એ દિશામાં જો વાલીઓને નહીં ઢાળે તો બાળકોમાં નકારાત્મકતા જોવા મળશે। આવો અભિપ્રાય લેખક અને કેળવણીકાર રાઘવજી માધળ આપે છે, બાળકોને સમજાવો નહીં પણ એને સમજો કે શું છે, વિચાર અને કાર્ય વચ્ચે અંતર છે તેના સેતુ બાંધો, વિચાર અલગ છે અને કાર્ય પણ અલગ છે, બે વચ્ચે અંતર છે એમ કે છે કે તમે વિચારો છો અને એને તમે અમલમાં બનાવો છો એ કાર્ય બને છે। માર્મિક હાસ્યવાણી જો જે જે કઈ ચિંતન તત્વકારો ના નામ આવે એની અંડરલાઈન તમે કરતા જાઓ છો, બરાબર। માર્મિક હાસ્યવાણીના અનોખા કલાકાર શ્રી શંભુદીપ રાઠોડ નામ સાંભળ્યું હશે, એક શિક્ષક તરીકે બાળકોને ચાહવાની ટકોર કરી હતી, ચાહવું એટલે પ્રેમ, સમય અને સાંત્વન આપવું, બરાબર। બાળકોને પ્રેમ આપો, સમય આપો અને સાંત્વન આપો, જ્યારે બાળકને જરૂર છે, બાળક જ્યારે નિષ્ફળ થાય છે, સારા માર્ક્સ નથી લાવતો તો એને પાડી બેસાડવાનો કોઈ એવો આપણે વિચાર લાવીશું તો એ નકારાત્મક છે, પણ એને સમય આપીને એમાં કેવી રીતે ઉપર લાવી શકાય છે એ સાંત્વના પણ વાલીઓએ જ આપવી પડશે। વિદ્વાન સર્જક દિનકર જોશી લખે છે, આજે બાળક શાળામાં દાખલ થાય છે એ જ વખતે તેના માતા પિતા મનમાં કંઈક બનવાનું ભૂસું ભરાવી દે છે, બાળકને શું બનવું છે એ માતા પિતાના વિચારો એની ઉપર થોપી દેવામાં આવે છે કે આ તો આ જ બનશે, એટલે જ્યારથી બાળક જન્મે છે અને દાખલ થાય છે ત્યારથી જ બાળકના મનમાં અમુક વસ્તુ છે એ ઠસાવી દેવામાં આવે છે કે એ જ બનવાનું છે તારે,
વારી સાથે શિક્ષકો પણ પોતાના વિષયની ટકાવારીમાં વધુ રસ લે છે. આ ટકાવારી એ બાળકનું ઘડતર નથી. હા, શિક્ષકોને પણ રસ હોય છે કે પોતાના બાળકો આગળ આવે, બરાબર, પણ એ ટકાવારી છે એ ઘડતર છે નહીં. અંગ્રેજીમાં જેને ફોર્મેશન કહીએ એ થતું નથી અને નરી આંખ ઇન્ફોર્મેશનનો ઢગલો થઈ જાય છે, બરાબર. જેટલી માહિતી બાળકને પહોંચાડવી જોઈએ એટલી પહોંચાડી નથી શકાતી, એની બદલીમાં વધારાની વધુ કે જેને લગતી વળગતી નથી એ માહિતીના ઢગલા એને થઈ જાય છે, જે બાળકોને જરૂરી નથી. મનોચિકિત્સકો કહે છે કે બાળકો પરીક્ષા વખતે ભારે તણાવ અનુભવે છે, ખુદ તમે અનુભવો છો જયારે એક્ઝામ આવે છે ત્યારે. એ એટલા માટે થાય છે કે આપણે પૂરું પ્લાનિંગ કરીને આગળ નથી વધતા. જે લોકો પ્લાનિંગ કરીને આગળ વધે છે એ પરીક્ષાની રાહ જોતા છે કે ક્યારે એક્ઝામ આવે, અને જેની પાસે પ્લાનિંગ નથી એ લોકો કેમ પાછળ પરીક્ષા ઠેલાય છે એની રાહમાં હોય છે. તેનું એક કારણ સખત સ્પર્ધાની લાગણી છે. તમે એક વિષયમાં નાપાસ થાઓ છો પણ બીજા વિષયમાં કે બીજા ક્ષેત્રમાં નિષ્ણાંત હોઈ શકો છો. હા, તમને ગણિતમાં તમે નબળા છો તો તમે ઇંગ્લિશમાં સારા હોઈ શકો છો, બરાબર. તમે વિજ્ઞાનમાં હોશિયાર છો તો ગણિતમાં નબળા હોઈ શકો છો. એવું નથી કે તમે બધા જ વિષયમાં નિપુણ હોય. તમારા અમુક વિષય નબળા છે તો અમુક વિષય પાવરફુલ પણ હોય છે, બરાબર. એ કિસ્સામાં આગળ વધો એમ કે છે. જો તમે નાપાસ થાઓ છો કે ઓછા માર્ક્સ આવે છે તો તમે તમારી રૂચિવાળો વિષય શોધી કાઢો કે તમને શેમાં રસ છે. સારા કલાકાર કે સારા રાજનીતિજ્ઞ પણ બની શકો છો. રાજકારણમાં જાઓ, સારા કલાકાર બનો. અત્યારની જિંદગીમાં, અત્યારના સમયમાં ઘણા બધા ઓપ્શન છે. જો ભણી ના શકો, ટકાવારી ના આવતી હોય તો અધર ક્લાસ કરીને તમે ક્યાં ના ક્યાંય પૂછી શકો છો, કેમ કે અત્યારે દુનિયા અને તમારા માટેની તકો ઘણી બધી ખુલી ગઈ છે. વાલીઓની જેમ બાળકોને પણ કેટલું ધ્યાન રાખવા જેવું છે. મુક્તાવસ્થા સૌની કસોટી કરતી અવસ્થા છે. શૈશવમાંથી યૌવનમાં પ્રવેશતી વેળાએ આપણી ભીતર ઘણા માનસિક અને દૈહિક ફેરફારો થતા જોવા મળે છે. જો આ ઉંમરને, આ સમયને તમે જાળવી બતાવો છો ને તો તમે તમારા જીવનમાં ઘણા જ આગળ આવી શકો છો, બરાબર. જે મુક્તાવસ્થા છે કે આપણું માઇન્ડ છે એ ક્યારેક ડાયવર્ટ કરી નાખે છે, જે દિશામાં જવું જોઈએ એ દિશામાં નથી જઈ શકતા. ના, એ વિચારો પૂરી જિંદગી પડી છે. અત્યારે આપણી પાસે ફ્યુચર બનાવવા માટેનો ટાઈમ છે, ભણવા માટેનો ટાઈમ છે, ખાલી ખરી એમાં ધ્યાન આપે, બાકીની બધી જ વસ્તુ ટાઈમે ટાઈમે આવી જશે, બરાબર. જો આ વસ્તુ બાળક સમજતું થઈ જાય તો એ સમયગાળાને સારી રીતે પોતાના ટાઈમમાં અનુકૂળ બનાવી શકે છે. તેથી આપણને નાની નાની વાતે ગુસ્સો આવી જાય એમ પણ બને, કેમ કે બાળકની અંદર જ્યારે મુક્તાવસ્થામાંથી યૌવન અવસ્થામાં પ્રવેશે છે ત્યારે શારીરિક અને માનસિક ફેરફારો થતા જોવા મળે છે અને એના હિસાબે એનામાં ગુસ્સો જોવા મળે છે. આપણે સાચા છીએ એવો ભાવ જુસ્સા સાથે પ્રગટ કરવા મથીએ છીએ. વિવિધ આવેગો આપણામાં આવેશ આણે છે. આણે છે એટલે લાવે છે, આણે છે એટલે લાવે છે. વિવિધ આવેગો આપણી અંદર ભરાઈ જાય છે અને એ આવેગોને આપણે બહાર કાઢવા ઈચ્છીએ છીએ એવું લાગે છે. પરંતુ થોડાક વખત પછી આપણને સમજાય છે કે આપણાથી આવેશના લીધે ભૂલ થઈ છે. ખરેખર તો આવેશની સ્થિતિમાં આપણે જાતને સંભાળી લેવાની છે. મેં કીધું ને કે તમારી પાસે જે કંઈ થોડો સમયગાળો છે, બારમા ધોરણ પછીનો વધીને પાંચ કે છ વર્ષ, એ તમારે ભણવા માટેના છે. એ ભણી લ્યો છો, પછીની બાકીની જિંદગી ઓટોમેટિક તમારી સામે આવશે. પણ આ સમયગાળા દરમિયાન આપણે ભટકવાનું નથી, એ અહીંયાથી નક્કી કરીને પછી આપણે આગળ વધવાનું છે. તમને તમારું લક્ષ્ય એ થવું જોઈએ, બાકીના લક્ષ્ય ઓટોમેટિક સામે આવી જશે. ભીતરની ઉર્જાને વશમાં લેવાનો પ્રયાસ કરીશું તો ઉતાવળ કે આપણા થવાના કારણે થનાર ભાવિ નુકસાનથી બચી શકે. ભવિષ્યમાં જે કઈ નુકસાન થવાનું હશે જો આપણા આવેશને આપણે કાબુમાં રાખતા શીખી જશું તો એ નુકસાનથી પણ બચી જઈશું. પરસ્પરની સમજણથી અનેક સમસ્યાઓ સર્જાતા અટકે છે. સ્વામી માધવપ્રિયદાસજી કરજો અંડરલાઈન, નું ચિંતન આ દિશામાં માર્ગી અને અસરકારક છે. આ સમગ્ર જીવ સૃષ્ટિમાં માનવ જીવન મહામૂલ્યવાન
જેટલા પૃથ્વી ઉપર જીવો છે એમાં સૌથી વધારે જેની જિંદગી કિંમતી હોય માણસની છે. સફળતા અને નિષ્ફળતા તો જીવનનો એક ભાગ છે. સળગીને રાખ થયેલું ફિનિક્સ પક્ષી રાખમાંથી પાછું બેઠું થાય છે. ફિનિક્સ એટલે કે મૃત્યુ બાદ પણ રાખમાંથી ફરી પાછું જીવંત થતું પક્ષી, કે પોતાનું આખું શરીર છે એ રાખ થઈ ગયું છે છતાં પણ પોતાનું દેહમાંથી ફરી પાછું ધરી શકે છે, એ ફિનિક્સ પક્ષી રાખમાંથી, મતલબ કે ઇન્સાન નિષ્ફળ થઈ જાય છે એમાંથી પણ ઊભું થઈ શકે છે. નવું ક્લેવર ધરે છે, ક્લેવર એટલે કે શરીર, અને અનંત ગગનને આંબવા માટે પાંખો પ્રસારે છે. ફરી પાછો એ પોતાનું નવું શરીર ધારણ કરી અને આકાશને આંબવા માટે ઊંચી દોટ મૂકે છે. ફિનિક્સ પક્ષીની વાત કદાચ દંતકથા હશે, કેમ કે આપણે ક્યારે પક્ષી નથી જોયું કે રાખમાંથી કોઈ પક્ષી બેઠું થતું હોય, પરંતુ જગતમાં એવા અનેક મહાપુરુષો થયા જે નિષ્ફળતાની રાખમાંથી બેઠા થયા છે, કે જે પોતાના શિક્ષણકાળ દરમિયાન યુવાવસ્થા દરમિયાન નિષ્ફળ ગયા હોય ફરી પાછા સફળતાના અગલા છે પ્રાપ્ત કરી શકે છે, એવા ઘણા બધા મહાપુરુષો છે એને આપણે જોયા છે અને સફળતાના શિખરો સર કર્યા છે. ગુજરાતના લગ્ન પ્રતિષ્ઠિત સાહિત્યકાર રઘુવીર ચૌધરી લખે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બાળપણમાં ભારે તોફાની હતા અને અપાર સંઘર્ષો વચ્ચે ટકી રહીને પણ યુગ પુરુષ બની ગયા. કેમ કે બાબા સાહેબનું જયારે આપણે જીવન ઘડતર વાંચીએ છીએ ત્યારે સમજાય છે કે કેટલી કેટલી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે, કેટલા બધા એવા પરિબળો એની સામે એવા છે કે એને પછાડવાના કારણો બન્યા છે, પણ એ બધાની વચ્ચે ટકીને એ પોતાનું એક જીવન છે એ જીવનમાં યુગ પુરુષ તરીકેની સ્થાપના મેળવી ગયા છે. ખરું તો એ છે કે જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે. જીવન છે તો સુખની સાથે દુઃખ પણ છે, કદાચ દુઃખો છે તેથી જ સુખનું પણ મૂલ્ય છે. જો ખાલી ખાલી સુખ હોત બરાબર, દુઃખ ના હોત તો સુખ શું છે એને આપણે ના મેળવી શકત, ના ઓળખી શકત. ઘણી વાર તો આપણને જેને દુઃખ માનીને ચાલીએ છીએ તે આપણો ફોબિયા હોય છે. ફોબિયા એટલે બીક, ડર, કે જેને આપણે સમજીએ છીએ કે આપણું દુઃખ છે એ આપણો ડર હોય છે. ખરેખર તો એ દુઃખ સાવ સામાન્ય કહેવાય એવા હોય છે. સુખ કે દુઃખ એ સ્થિતિ છે, સમગ્ર જીવન નહીં. આપણી ભાષામાં મૂર્ધન્ય એટલે કે મુખ્ય કવિ રાજેન્દ્ર શાહે એક મજાનું ગીત લખ્યું છે, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જો, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર. જાતક એટલે કે સામાન્ય, ભાઈ આપણી જીવનની આગળ દુઃખનું શું ચાલે એમ કે છે. નાની અમથી સમસ્યાઓ આવતી હોય તો એનો શોર આપણે કરીશું નહીં. જાતક્યાને તુચ્છ સામાન્ય બલકે ક્ષણ જીવ, જે કંઈક છે તે જન્મજાત છે તેને વિકૃત પાડવાનું નાહકનું શું શું કામ મચાવીએ. નાહક એટલે કે કારણ વગરનું નકામ, કે જે કંઈ આપણી પાસે છે જન્મજાત મળેલું છે એને બદલવાની કોશિશ છે આપણે કરી શકવાના નથી. જે કંઈક રીતનું શરીર બુદ્ધિ ભગવાન આપી છે આપણને જન્મજાત આપી છે એમાં આપણે કોઈ પણ જાતના ફેરફાર કરી શકીશું નહીં. આ પણ આપણી પાસે જે કંઈ છે એમાંથી આપણે કેટલો રસ્તો સાફ કાઢી શકીએ એ આપણા હાથમાં છે. સુખ અને દુઃખના સરવાળાનું નામ જીવન છે. કવિ રવીન્દ્રનાથ ટાગોર ગર્જોન્ડલાયન જીવન સૌંદર્યના કવિ હતા. તેમણે ઈશ્વર પાસે સુખ નથી માંગ્યું, ઈશ્વર પોતાના દુઃખ દૂર કરે એવું પણ કવિ નથી માંગતા. કવિ કહે છે, હું નથી માંગતો કે તું મારા દુઃખ દૂર કરે, પરંતુ માંગું છું કે દુઃખોનો સામનો કરવાની શક્તિ મને આપ અને મને સચૈતન્ય બનાવો. શું કહે છે કે તું દુઃખ નહીં આપ. રાજેન્દ્ર શુક્લ એવું કહે છે, સોરી રવીન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે હું એવું નથી કહેતો કે ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે તું મારા દુઃખ દૂર કર, પણ એ દુઃખમાં ટકી રહેવા માટે મને શક્તિ આપ, એનો સામનો કરવા માટે મને શક્તિ આપ. દરેક બાળક જુદું છે, જેવી રીતે દરેક પુષ્પ જુદું છે, દરેક ફૂલ અલગ અલગ છે, દરેક બાળક અલગ અલગ છે. દરેક બાળકમાં શક્તિ પણ અલગ અલગ છે, બધામાં એક સરખી શક્તિ નથી રહેતી. મેં તમને પહેલા જ કહી દીધું કે શિક્ષક ક્લાસમાં બધાને સરખું ભણાવે છે પણ બધા પહેલો નંબર નથી લાવી શકતા કે બધા ફેલ નથી થઈ શકતા. જાણીતા ચિંતક ગુણવંત શાહ કહે છે, તેમ પ્રત્યેક છોડનું વધવું અને પુષ્પનું ખીલવું એ કુદરતની કરામત છે. બાળક પછી વધે છે, બુદ્ધિ પ્રમાણે વિકાસ પામે છે અને ફૂલ વધે છે એ કુદરત ઉપર છે. ગુલાબની પાંદડી માણસની આંગળી વડે ખુલે કે ન ખીલે, બાળકનું પણ
એ ભૂજ નથી શું બરાબર શું કહે છે અહીંયા કે ફૂલને આપણે આંગળી લગાવી અને ખીલવી નથી શકતા એવી જ રીતે બાળકનું પણ છે પ્રકૃતિએ પ્રત્યેક મનુષ્યને તેની લાયકાત અને આવડત મુજબનું પાત્ર આપીને જગત નામની વિશાળ રંગભૂમિ ઉપર જીવન નાટક ભજવવા મોકલ્યા છે મનુષ્યને ભગવાને આજે પ્રકૃતિ ઉપર રંગમંચ તરીકે જે દુનિયા રચેલી છે એમાં નાટકનું એક પાત્ર બનાવીને આપણને અહીંયા ભગવાને મોકલ્યા છે કે છે એ પાત્રને બરાબર ન્યાય મળે તે માટે જીવ રેડી દેવો એ દરેક માણસની ફરજ છે કે આપણને જે પાત્ર મળ્યું છે એ પાત્રને સારામાં સારી રીતે કેવી રીતે આપણે આ સમાજની સમક્ષ દુનિયાની સમક્ષ આપણે પાત્ર તરીકે આપણી જાતને રજૂ કરી શકીએ એ જ માણસની ફરજ છે પરંતુ જીવ રેડવાને બદલે જીવ કાઢી નાખીને ખોટા એક્ઝિટ કરવાનો કોઈને હક નથી જીવ રેડવાનો છે જીવ કાઢી નથી નાખવાનો અને ખોટે ખોટો જીવ કાઢી અને દુનિયામાંથી બહાર નીકળી જાઓ એક્ઝિટ થઈ જાઓ એવો કોઈને હક નથી જાણીતા સર્જક વક્તા જય વસાવડા લખે છે જીવન પતંગવા પતંગ ચગાવવા જેવું છે ક્યારેક એને ઢીલું મૂકી દેવું જોઈએ ક્યારેક પકડી રાખવું પડે છે ક્યારેક પતંગ કોઈ પ્રયત્ન વિના જ ચગે છે ક્યારેક એના ઉપર આપણો કોઈ કાબૂ ન હોય પણ જ્યારે તમે એને અધ્ધર રાખવાનો સંઘર્ષ કરતા હો ત્યારે એની દોરી તમારી આંગળીને છોલીને લોહી કાઢી નાખતી હોય ત્યારે પણ એને જવા ન દેવાય ડોન્ટ લેટ ઇટ ગો શું કહે છે કે જીવન એક પતંગ જેવું છે જેમ પતંગને ચગાવવા માટે ઢીલ પણ દેવી પડે અને ખેંચ પણ રાખવી પડે એવી જ રીતે જિંદગી જીવવા માટે સુખ પણ આવે છે અને દુઃખ પણ આવે છે જો કદાચ ને પતંગને ખેંચવામાં હાથમાં દોરી વાગે અને લોહી નીકળી જાય તો એ પતંગને આપણે જવાના નથી દેતા એવી જ રીતે જિંદગી જ્યારે જીવીએ છીએ તો ક્યારેક એવું દુઃખ આવે કે જેનાથી ઘાવ પડે છે માણસના મન ઉપર તો આપણે જિંદગી જીવવાનું મૂકી ના શકીએ પવન પાછો તમારી બાજુ આવશે બેટા બરાબર પકડી રાખ જસ્ટ ડોન્ટ લેટ ગો તમે ભલે તે શું બધા પાસ ભણે બધા શું પાસ થયા જેટલા પાસ થાય છે તે શું બધા ડિસ્ટિંક્શન જાહેર થાય છે ચિંતક અને શિક્ષણવિદ ડોક્ટર ભદ્રાય વચ્છરાજાની જરા જુદી રીતે પણ સિદ્ધુને સટ કહે છે જેટલા ડિસ્ટિંક્શનમાં સફળ થાય છે તે બધા શું પહેલો નંબર આવે બને આવો કોઈ દિવસ તો પછી આવી ગયેલ છે આપણા મનમાં ઘૂસે છે ક્યાંથી કે બધા જ પહેલો નંબર આવે જો ત્યારે કોલેજમાં જાઓ છો ત્યારે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ ડિસ્ટિંક્શન એવું આવે છે 70-75 માર્ક્સ હોય ત્યારે ડિસ્ટિંક્શન આવે છે તો ઘણા બધા એવા હોય છે કે 75-70 માર્ક ઉપરના ટકા ઉપરના હોય છે તો એ બધા શું ડિસ્ટિંક્શન કહેવાય બધા પહેલો નંબર આવ્યા એવું કહેવાય નથી કહી શકતા તો શું કામે આવી ઘેરછા છે પહેલા નંબર ઉપર ને એમ કહે છે તમારે પણ તમારા મનના ઝરણાના કાંઠે બેસી વિચારોના પ્રવાહનું માત્ર નિરીક્ષણ જ કરવાનું છે ધીરે ધીરે મન શાંત થઈ જશે વિચારો વિલીન થઈ જશે એટલે કે ઉગડી જશે મન વાદળા વગરના આકાશ જેવો સ્વચ્છ બની જશે પછી તેમાં પ્રજ્ઞાની એટલે કે વિદ્યાની જ્યોત પ્રગટશે એકવાર પ્રજ્ઞાની જ્યોત પ્રગટે પછી કોઈ નિર્માલ્ય વિચાર આવે એ વાતમાં માલ નથી જ્યારે તમને કોઈ ખરાબ વિચાર આવે છે ત્યારે કોઈ એક ઝરણાના મનના ઝરણાના કાંઠે બેસીને વિચારવાનું છે શું સારું છે શું ખોટું છે બરાબર જે સાચું લાગે છે એ વિચાર કરતા કરતા તમારામાં જ્ઞાનની જ્યોત પ્રગટશે અને જ્ઞાનની જ્યોત પ્રગટ્યા પછી પણ તમારામાં ખરાબ વિચાર છે એ આવી શકશે નહીં ઉઠ જાગ મુસાફિર ભોર ભયે અબ રેત કહા જો સોવત હૈ જો સોવત હૈ સો ખોવત હૈ જાગત હૈ સો પાવત હૈ શું કહે છે કે હવે મુસાફિર ઉઠી જા સવાર થઈ ગઈ છે જાગી જા જો સૂતો રહેશ તો ખોઈ બેસીશ અને જો જાગી જઈશ તો સફળતા પ્રાપ્ત કરી લઈશ સારી રીતે જાગી જઈએ જીવનની કદર કરીએ જીવનનું સન્માન કરીએ નબળી ક્ષણને જીરવી લઈશું તો જીવન ઉત્તમ રીતે જીવી શકીશું ક્યારેક એવા નબળા વિચારો આવી જાય મનમાં ક્યારેક એવા ખરાબ વિચારો આવી જાય તો એ વિચારોને પણ આપણે સહન કરી લઈશું અને એક સારું એવું ભવિષ્ય છે સારી એવી જિંદગી છે એ આપણે જીવી શકશું જો આપણા નબળા વિચારોને આપણે પછાડી દઈશું તો
એટલે અહીંયા એક્સ કેવા માંગે છે, ઘણા બધા જે સાહિત્યકારો તત્વ ચિંતકોએ વાત કરી છે કે ભાઈ કાઈ પણ જીવ ના ભોગે તો ના જ હોય શકે, બરાબર, જીવન છે તો સફળતા છે, ખાલી તમે ભણો છો, પરીક્ષામાં માર્ક્સ લાવો છો, ટકાવારી લાવો છો એ જરૂરી નથી, કેવું જીવો છો, દુનિયામાં કેટલા આગળ જાઓ છો, કેટલી સફળતા પ્રાપ્ત કરો છો, ઘણીવાર બને એવું કે નિષ્ફળ પણ થાઓ, પણ એ નિષ્ફળતા કદાચ ક્યારેક આપણે સફળતાનું કારણ બનતું હોય છે, બરાબર, તો ક્યારે એવા ખરાબ વિચાર આવે છે કે વિચારને અમલમાં મૂકવાનો નહીં, બરાબર, અને જિંદગી મળી છે તો સારી રીતે જીવી જાણશું. આપણું આ ચેપ્ટર છે, પૂરક વાંચો અહીંયા.